प्रकरण नंबर सात धोरण अग्यार माटे कणोना तंत्रो अने चाक गति। तो कणोना तंत्रो विषे बात करिए तो आ प्रकरण ने शुरुआत करिए पहला त्रण शब्दों ने भणी लईए कारण के जरूरी छे त्रण शब्दों। एमा पहलो शब्द छे कण, बीजो शब्द छे तंत्र अने त्रीजो शब्द छे दृढ़ पदार्थ। आ त्रणे त्रण नी वात करी लईए तो कण विषे बात करी लईए तो कण अंगे अपने आगर जे बीजो प्रकरण तमे भणो छो सुरेख पथ पर गति एमा कण नो ख्याल तमने समझावेलो छे सरे। छता पण कण अंगे बात करिए तो कण ए नहिवत दळ धरावतो बिंदुवत पदार्थ। नहिवत दळ એટલે પરિમાણ વગરનો, સોરી પહેલા તો કણને બિંદુ સાથે સાંકળીએ। તમે ગણિતમાં આગળ માધ્યમિકમાં ભણી ગયા છો બિંદુ રેખા અને અંતરનો ખ્યાલ, એમાં બિંદુની બિંદુને અવ્યાખ્યાયિત પદ તરીકે સ્વીકારેલું છે। બિંદુ એટલે પરિમાણ રહિત આકૃતિ જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય નહીં, તો એવો બિંદુવત પદાર્થ પણ દળ ધરાવતો। તો દળ ધરાવતા બિંદુવત પદાર્થને બિંદુવત કેમ કહ્યું છે? કારણ કે એનું પરિમાણ ન હોય, એની લંબાઈ ન હોય, ઊંચાઈ ન હોય, પહોળાઈ ન હોય, તો કણને તમે દર્શાવશો કઈ રીતે? તો કણને તમે દર્શાવશો ટપકા દ્વારા, જસ્ટ એક સ્પોટ દ્વારા। એક સ્પોટ છે તો આ છે કણ, એક કણ। હવે કણની સંકલ્પના શું છે એ વાત પણ આપણે સમજી લઈએ તો પહેલા એની વ્યાખ્યા લખી દઈએ। કણની વ્યાખ્યા, દળ ધરાવતા પરિમાણ રહિત પદાર્થને કણ કહે છે। હવે કણને કેમ લેવામાં આવ્યું? એક કણ તરીકે તો આપણે આગળ સમજી ગયા છીએ। અહીંયા આપણે તમે કદાચ એનિમેશનમાં જોઈ શકશો કે જ્યારે પણ કોઈ પદાર્થ, કોઈ ધારો કે કલ્પના સંકલ્પના કરી દઈએ કે જ્યારે અંતરની સરખામણી મોટી હોય ને, મતલબ પદાર્થની સરખામણી અંતર બહુ વધારે હોય, દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે, તો એ અંતરની સરખામણીએ એ પદાર્થનું પરિમાણ ઓછું હોય તો એ પદાર્થને આપણે બિંદુવત તરીકે ગણીએ છીએ। અહીંયા બીજી વાત, દાખલા તરીકે કોઈ કાર જઈ રહી છે, અહીંયા તમે જોશો કે આ જે કાર જઈ રહી છે તો કારમાં જો એના ટાયર છે, કારની બોડી છે, એના અંદર બેઠેલા કદાચ માણસો હશે, તો એ બધા જ અલગ અલગ છે પણ એક સાથે ગતિ કરે છે। હવે એક સાથે ગતિ કરે છે તો એને આપણે બિંદુવત તરીકે લઈ શકીએ, એક કણ તરીકે લઈ શકીએ। બસ કણની સંકલ્પના જ છે, અહીંયા કણોના તંત્રો છે તો કણોના તંત્રોમાં દાખલા તરીકે જો બીજી કાર જાય છે તો એમાં પણ જો આવા પ્રમાણે એના ટાયર છે, એની બોડી છે, આ બધી વસ્તુ એક સાથે મૂવ કરે છે, તો મૂવ કરતી હોય। અહીંયા એક બીજી પણ વાત સમજી લઈએ, દાખલા તરીકે એક મોટો પદાર્થ છે, કેવો પદાર્થ છે? આ એક આવો પદાર્થ છે, એના આ ત્રણ કણો છે, ત્રણ બિંદુ છે, એ બી સી, ત્રણ કણો છે, મોટો પદાર્થ છે પણ આ ત્રણ પ્રતિનિધિ કણો છે। એ જ્યારે અહીંયાથી અહીંયા ગતિ કરે ત્યારે એના આ કણે જેટલું અંતર કાપ્યું હોય આ પ્રમાણે આપણે એટલું જ આ કણે પણ કાપ્યું હોય અને એટલું જ આ કણે પણ કાપ્યું હોય, તો બધા જ કણ સરખું અંતર કાપે છે। સરખું અંતર કાપે તો હવે આ આખા પદાર્થને એક પ્રતિનિધિ કણ તરીકે લઈશું તો એને પછી કણ તરીકે લઈએ છીએ। અહીંયા તંત્રના સંદર્ભમાં પણ આ વાત કરીશું તો કણ એટલે નહિવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ અથવા તો દળ ધરાવતા પરિમાણ રહિત પદાર્થને, જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ન હોય પણ દળ હોય, તેવા પદાર્થને આપણે શું કહીશું? કણ કહીશું। બીજું આવે છે તંત્ર, તંત્ર સ્પેશિયલી કણોનું તંત્ર। આપણે આ એક એક શબ્દની વાત કરીએ છીએ, પહેલા કણ વિશે સમજ્યા, હવે કણોના તંત્રની વાત કરીએ તો તંત્ર આપણે વાત કરી હમણાં જ, દાખલા તરીકે ગાડી જાય છે તો આ કારની અંદર
શું છે, ટાયર છે, એની બોડી છે, કાચ છે, અંદર પેસેન્જર છે, આ બધા અલગ 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 કણ સમજીએ તો એ બધા જ કણ ભેગા મળી અને એક પદાર્થ બનાવે છે. તો આને કણોનું તંત્ર કહે છે. તો ઘણા બધા કણો એકબીજા સાથે સંકળાય અને એક નિશ્ચિત પદાર્થ બનાવે અથવા તો અલગ અલગ રીતે પણ વર્તતા હોય તો એને કણોનું તંત્ર કહે છે. તો કણોનું તંત્ર એટલે કણોના સમૂહને, શું કહીશું, કણોના અથવા કણોનો સમૂહ જે નિશ્ચિત રીતે એકબીજા સાથે જોડાય તેને તંત્ર કહે છે. ઓકે, તો કણોના કણ કણોનું તંત્ર. હવે એની સાથે સંકળાયેલો પદાર્થ છે દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ વાસ્તવમાં કણોના તંત્રનો એક ખાસ કિસ્સો છે. ખાસ કિસ્સા તરીકે એમ કહી શકાય કે દ્રઢ પદાર્થને આમ નોર્મલી તમે ઘન પદાર્થ જેવી કલ્પના કરી શકો, પણ ઘન પદાર્થ એક વાસ્તવિકતા છે, જ્યારે દ્રઢ પદાર્થ છે એ કલ્પના છે. હવે કલ્પનાને સમજવું કઈ રીતે, હું તમને ઉદાહરણ બતાવું. મારી પાસે એક બ્લોક છે. હવે બ્લોકમાં મેં આ એક બે ત્રણ, આ ત્રણ કણ આખો પદાર્થ છે એમ સમજી લો, પણ એના એક બે અને ત્રણ કણની મેં કલ્પના કરી છે. જ્યારે આ પદાર્થ ગતિ કરે ત્યારે એના આ ત્રણે ત્રણ બિંદુઓ વચ્ચેનું અંતર અફર રહેવું જોઈએ, ફરવું ન જોઈએ. આ બંને વચ્ચેનું અંતર ધારો કે 10 સેન્ટીમીટર છે તો 10 સેન્ટીમીટર રહેવું જોઈએ. આ બંને વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર છે તો 12 સેન્ટીમીટર રહેવું જોઈએ. પરંતુ જ્યારે આ પદાર્થ ગતિ કરે છે, ધારો કે આ પદાર્થ આમ ગતિ કરે છે અને આમ ગતિ કરતા કરતા આ પ્રમાણે થઈ ગયું, તો આ બે કણો વચ્ચેનું અંતર બદલાયું, જો બદલાય છે ને, તો આને દ્રઢ પદાર્થ કહી શકાય નહીં. દ્રઢ પદાર્થ કણોના તંત્રનો ખાસ કિસ્સો છે કે જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે તેના બધા જ કણોની જે જોડી છે, આ બે કણની જોડી છે અથવા બધા જ કણો વચ્ચેના જે સ્થાન છે એ અફર જળવાઈ રહે. આ દ્રઢ પદાર્થ ન કહેવાય, કારણ કે આમ ગતિ કરે દરમિયાન ધારો કે આમ પ્રેસ થાય તો અત્યારે આ બે વચ્ચેનો અંતર આટલું છે, પણ જ્યારે આ પ્રેસ થશે ત્યારે અંતર કેવું થઈ ગયું, ઘટી ગયું. શક્ય છે ખેંચાય ત્યારે અંતર વધી ગયું. તો આ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ ન કહી શકીએ. તો દ્રઢ પદાર્થ એટલે શું? તો દ્રઢ પદાર્થના કિસ્સામાં વિચારી લઈએ કે મારી પાસે આ ડસ્ટર છે, તો આ ડસ્ટરનો આ ખૂણાનો અને આ ખૂણાના બે માર્ક કરી દઈએ કે એક આ ખૂણાનો છે અને એક આ ખૂણો છે. તો આ બે કણ છે આ તંત્રના. હવે જ્યારે પણ ગતિ કરશે ત્યારે આ બે વચ્ચેનું અંતર કેવું થશે? અફર જળવાઈ રહેશે. ગમે તેમ ગતિ કરે, સીધી ગતિ કરે, પ્રોજેક્ટાઇલ ગતિ કરે, અલગ અલગ પ્રકારની ગતિ કરે, તે ગતિ દરમિયાન એના આ બંને વચ્ચેના સ્થાન કેવા? અફર જળવાઈ રહે. ને અફર જળવાઈ રહે તો આ એ દ્રઢ પદાર્થ કહેવાય છે. તો દ્રઢ પદાર્થ અંગે વાસ્તવ આપણે અહીંયા ઘન પદાર્થને આદર્શ રીતે દ્રઢ પદાર્થ તરીકે લઈશું. ઘન પદાર્થને આદર્શ રીતે, વાસ્તવમાં દ્રઢ પદાર્થ એ એક કલ્પના છે અને ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે. ગતિ દરમિયાન ઘન પદાર્થને જ દ્રઢ પદાર્થ તરીકે સ્વીકારીશું. એવો કોઈ પદાર્થ કે જેના આ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ, આમ ગતિ કરે છે દરમિયાન આમ છૂટું પડીને આમ જતું રહેતો, તો આના બે કણો વચ્ચેના સ્થાન અફર જળવાઈ રહેતો, ઘન પદાર્થ હોવા છતાંય દ્રઢ પદાર્થ નથી, કારણ કે એના બે ભાગ કેવા થઈ જાય છે? છૂટા. તો એવો ઘન પદાર્થ કે ગતિ દરમિયાન એના કણોના સ્થાન અફર જળવાઈ રહે, તો આવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે સ્વીકારીશું. તો ગતિ દરમિયાન જે પદાર્થના જો હું મારી રીતે વ્યાખ્યા આપું છું, કણો વચ્ચેના સ્થાન અફર જળવાય તે પદાર્થને દ્રઢ પદાર્થ
कहे छे। दृढ़ पदार्थ ए दृढ़ पदार्थ ए एक कल्पना छे, आदर्श कल्पना, आदर्श कल्पना छे। अने घन पदार्थ शू छे? वास्तविकता छे, वास्तविकता छे। दृढ़ पदार्थ आदर्श कल्पना छे अने घन पदार्थ वास्तविकता छे। अहीं गति दरमियान घन पदार्थ ने ज दृढ़ पदार्थ तरीके लेशु, याद राखीशु। गति दरमियान घन पदार्थ ने आदर्श रीते दृढ़ पदार्थ कहीसो। ओके, तो आ दृढ़ पदार्थ। पछी एक शब्द आए छे चाक गति। चाक गति समझिए पहला, कारण के हजू आपणे आगळना प्रकरण चाले छे, बाकी छे, एटले थोड़ुक रिविजन लई लईए, रिविजन लईने आगळ लईए। तो रिविजन में मने याद आवे छे के आपणे जे गति समझता था, गति में पहला प्रकार की जे गति हती, तमने खबर छे गति ए सापेक्ष ख्याल छे। बीजा प्रकार की शुरुआत में गति ए सापेक्ष ख्याल छे। आम नॉर्मली चलो आ एक पदार्थ छे, ना बीजो पदार्थ छे, समझ जो आ बे पदार्थ छे, अलग अलग छे। आ एक पदार्थ छे अने आ बीजो पदार्थ छे। हवे आ एक बीजा आम गति करता होय तो तमने शुं लागे छे? आनी सापेक्ष के आनी सापेक्ष गति करे छे? नहीं, एक बीजा ने सापेक्ष शुं छे? स्थिर छे। बे समान पाटा पर चालती ट्रेन, समांतर पाटा पर चालती ट्रेन में समान झड़पे एक दिशा में जती हो तो एक व्यक्ति बीजा व्यक्ति सामे जुए तो स्थिर लागे छे। तो आवुं केम थाय छे? तो गति सापेक्ष ख्याल छे। एक पदार्थ ने सापेक्ष बीजो पदार्थ गति करतो होय तो ए गति ने आपणे शुं कहीए छे? गति, मतलब एवा प्रकारना मोशन ने आपणे गति कहीए छे। तो गति सापेक्ष ख्याल छे, तो एक वस्तु नी सापेक्ष बीजी वस्तु, एक पदार्थ नी सापेक्ष बीजो पदार्थ गति करे छे, ए वात आपणे मानीए छे। अलग अलग प्रकार नी गति आपणे विचारी, एमां पहला प्रकार नी गति फटाफट रिविजन लईए तो एक परिमाण में गति, एक परिमाण में गति। एटले आपणे जाणीए छीए के आ आपणो याम पद्धति छे, बराबर। एक्स वाय अने झेड याम, एक्स वाय अने झेड याम, जेने आपणे फ्रेम ऑफ रेफरेंस, निर्देश फ्रेम तरीके ओळखीए छीए। આગળના પ્રકરણમાં આપણે સમજી ગયા છીએ, બીજા પ્રકરણમાં એનો ઉગમ બિંદુ છે। હવે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે ત્યારે આ પદાર્થ અહીંયા છે, અહીંયાથી આમ આવે, એ દરમિયાન એનો જો વાયામ આ જ રહે છે પણ એક્સ યામ બદલાય છે। આ પદાર્થ અહીંયા આવે ત્યારે વાયામ તો એ જ રહે છે અને એક્સ યામ શું થાય? બદલાય છે। તો ધારો કે અહીંયા એક્સ વન વાય વન છે તો અહીંયા એક્સ ટુ y1 થશે, તો y આમ કેવો રહ્યો? અચળ રહ્યો। તો એક પરિમાણમાં ગતિ એટલે ગતિ દરમિયાન જેનો એક યામ બદલાય, અને ગતિ દરમિયાન જેનો એક યામ બદલાય એવી ગતિને શું કહીએ છે? એક પરિમાણમાં ગતિ। उदाहरण तमने खबर हे, सीधी ट्रेक पर चालती कार, एक सीधो रोड छे, 10 किलोमीटर 20 किलोमीटर नो सीधो रोड छे, एकदम सीधो, एना पर जो कार चाले तो एक कार नी गति ने आपणे शुं कहीए छे? एक परिमाण में गति, मोशन इन वन डायमेंशन। पछी बीजो फटाफट लई लईए कारण के रिविजन लईए छे, द्विपरिमाण में गति। द्विपरिमाण में गति एज आ फ्रेम ऑफ रेफरेंस छे, आपणी पासे निर्देश फ्रेम छे। धारो के आ उगम बिंदु छे, कोई पदार्थ अहींया छे, थोड़ी वार पछी अहींया जाय छे, अहींया एनो याम कहे छे x1 y1, मतलब आ x1 छे अने आ y1 छे।
પછી અહીંયા પહોંચશે એટલે x2 અને આ y2 તો x2 y2 યસ અહીંયા ગતિ દરમિયાન એક યામ બદલાતો હતો તો અહીંયા કેટલા યામ બદલાશે બે યામ બદલાશે ઓકે તો લખી દઈએ ગતિ દરમિયાન જેના બે યામ બદલાય હું ડિટેલમાં નથી સમજાવતો કારણ કે મારે જે તરફ લઈ જવું છે એ તરફ જ વાત કરીશ હજુ ત્રિપરિમાણમાં ગતિ મારે એનો ઉલ્લેખ નથી કરવો પણ દ્વિપરિમાણમાં ગતિનું એક બીજું ઉદાહરણ લઈ દઉં વર્તુળાકાર ગતિ વર્તુળાકાર ગતિ ખ્યાલ છે ને કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે આ પ્રમાણે એક વર્તુળાકાર માર્ગ છે યસ આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે તો એના સતત બે યામ બદલાશે ધારો કે ફ્રેમ ઓફ રેફરન્સ છે તો એના બે યામ બદલાશે સતત બદલાશે સતત બદલાશે તો આ ગતિ અને નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ચોક્કસ અચળ અંતરે અચળ વ્યક્તિ ગતિ કરે તો આ ગતિને આપણે શું કહીએ છીએ વર્તુળાકાર ગતિ મારે આ વાત કરવી છે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે શું થાય એક નિશ્ચિત બિંદુ છે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય કણો શું કરે છે ગતિ કરે છે તો આવી ગતિને આપણે શું કહીએ છીએ વર્તુળાકાર ગતિ કહીએ છીએ ઉદાહરણ યાદ છે તમને વર્તુળાકાર ગતિના ઉદાહરણ કયા કયા હા પૃથ્વીને અનુલક્ષીને ચંદ્રની ગતિ સૂર્યને કેન્દ્રમાં રાખી અને અન્ય ગ્રહો ફરે છે એ ગ્રહોની ગતિ આ બધી ગતિ કેવી છે વર્તુળાકાર ગતિ બસ એ તરફ જ લઈ જઉં છું મારી પાસે આ દ્રઢ પદાર્થ છે આ દ્રઢ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે કેવી રીતે કરશે આ પ્રમાણે આ દ્રઢ પદાર્થ નથી આ એક પદાર્થ છે દ્રઢ પદાર્થ તો મેં હમણાં જ કહ્યું નથી કારણ કે એના યામ અંતર બદલાય છે તો આ જે આ ગોળાકાર ગતિ કરે છે પથ પર તો આ છે વર્તુળાકાર ગતિ શું તમે આ ગતિને વર્તુળાકાર ગતિ કહેશો આજે આ થાય છે વર્તુળાકાર ગતિ કહી શકશો કહી શકશો કહી શકાય જો એના આ બિંદુની વાત કરીએ તો આ બિંદુ આનાથી આને અનુલક્ષીને આમ ગોળ ફરે ત્યારે નિશ્ચિત પથ પર ગતિ કરે છે એટલે એ બિંદુની વર્તુળાકાર ગતિ કહેવાય પરંતુ આખા પદાર્થની વર્તુળાકાર ગતિ કહેવાય નહીં તો પછી આ ગતિ કયા પ્રકારની ગતિ છે આ કયા પ્રકારની ગતિ છે મારે આ તરફ જ તમને લઈ જવા છે આ જે ગતિ છે કયા પ્રકારની છે જો આમાં અહીંયાથી તમે જોશો તો એનું એક બિંદુ આ અસ્થિર છે બાકીના બધા જ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એની એક ચોક્કસ અક્ષની વાત કરો તો એ અક્ષને અનુલક્ષીને ગોળ ગોળ ગતિ કરે છે તો એ અક્ષ પરના બધા જ બિંદુઓ કેવા હશે સ્થિર હશે તો આવી ગતિ કે જેના કોઈ પદાર્થના બધા જ કણો વર્તુળમાં ગતિ કરતા હોય અને એ એક નિશ્ચિત ભ્રમણાક્ષ છે એના બધા જ કણો સ્થિર હોય તો આવી ગતિને આપણે કહીએ છીએ ચાક ગતિ તો હવે આપણે ચાક ગતિ વિશે થોડીક વાત સમજી લઈએ આપણે આ જે ટાઇટલ છે ટાઇટલમાં કણ વિશે વાત કરી કણના તંત્ર વિશે વાત કરી જુદા જુદા રિવિઝનમાં આપણે એક પરિમાણમાં ગતિ દ્વિપરિમાણમાં ગતિ વર્તુળ ગતિ મેં બહુ શોર્ટમાં સમજાવ્યું છે કારણ કે મારે તો ચાક ગતિ સમજાવવાની છે તો ચાક ગતિ વિશે વાત કરીએ ચાક ગતિ હવે ચાક ગતિ વિશે વાત કરીએ પહેલા મને એક વાત યાદ આવે છે પેલી હિન્દીમાં કવિતા હતી નાના બાળકોને કેજીમાં ઉપર પંખા ચલતા હે નીચે બબલું સોતા હે હવે આ આ જે કવિતા હતી એમાં ઉપર પંખા ચલતા હે ચલતા હે મતલબ ગતિ કરે હવે આ ગતિ કરે પંખો ચાલે છે કદી જોયો કદી એક જગ્યાથી બીજી જગ્યાએ જતો રહેવું જોયું કદી પંખો તો એ જ જગ્યાએ છે ને તો પણ કેમ કહેવામાં આવે કે ઉપર પંખા ચલતા હે તો આ કવિતાને સુધારવી પડે ઉપર પંખા
घूमता है, पंखो फरे छे। पदार्थनी गति, पदार्थ गति करे छे। हमणां ज आपणे वात करी गति शुं छे, सापेक्ष ख्याल छे, रिलेटिव टर्म छे। एक वस्तु बीजी जग्याए जाए, एक पदार्थ बीजी पदार्थनी सापेक्ष, आ एक पदार्थ छे एनी सापेक्ष बीजो पदार्थ गति करे, आनाथी दूर जाए के नजीक आवे, एने आपणे गति कहीए छे। तो पछी आ पदार्थ आम फरे तो गति कहेवाय, जतो तो नथी दूर, जाय छे, एक ज जग्याए फरे छे, तो गति कहेवाय। पंखो फरे छे ने, तमे पंखो चाले छे एवुं कीधुं, पंखो चलावो ना, पंखो फेरवो। तो आ पंखो फरे छे मतलब एनी जग्याए, तो ए चाक गति करे छे, पंखानी गति। हवे चाक गति नो अर्थ शुं थयो, समझाव छु। वर्તુળ ગતિ હમણાં આપણે સમજ્યા, અમારા ત્રણ કણો છે, જો આ પ્રમાણે યાદ છે ને, આરતી ઉતારો છો તમે, આરતીની થાળી, આરતીની આખી થાળી તમે લઈને આમ ફેરવો છો ને, તો વર્તુળ ગતિ કરાવો છો। શું કરાવો છો? વર્તુળ ગતિ। ને કોઈ ભાઈ થાળીને આમ આમ ભમાવા લાગે તો ચાક ગતિ કરાવે છે। સમજો જરા, તમે ગતિ તરફ ધ્યાન આપજો, तो चाक गति परफेक्ट मगज में बेसी जैसे। चलो चाक गति समझिए, पहले आनी बात कर लीए। अपने हमने दृढ़ पदार्थ नी बात करी थी, याद छे ने? दृढ़ पदार्थ, दृढ़ पदार्थ शू छे? हवे दृढ़ पदार्थ नी बात तो करी लीधी, के कणों नो तंत्र नो खास किस्सो छे, जेमां गति दरमियान ते बधा वच्चे ना सापेक्ष स्थान अफर जळवाई रहे, बदलाय नहीं, अफर जळवाई रहे। पण दृढ़ पदार्थ ने तमे दर्शावशो कई रीते? आदर्श रीते, कोई पण रीते। कोई एक पत्थर ने लई लो, विचारी लो, पत्थर छे, તે પથ્થર દ્રઢ પદાર્થ છે। તો એ દ્રઢ પદાર્થ ગમે તે અનિયમિત આકાર લઈ શકો છો। ચલો હું અહીંયા એક પથ્થરને ઘૂમતો બતાવું છું, જોજો તમને દેખાશે। પહેલા એક પથ્થરને ફાસ્ટ ઘૂમતો બતાવીએ, અને પછી એક પથ્થરને ઝડપથી ઘૂમતો બતાવીએ। જો અહીંયા એક પથ્થર ફરે છે, જુઓ, આ બહુ એકદમ ફાસ્ટ ફરે છે, એ ગતિ નથી કરતો, એ ફરે છે, એક જ જગ્યાએ ફરે છે, અને એક જગ્યાએ ફરે છે, એની ગતિ જુઓ તમે। જો વર્તુળ, આ મેં જે લીટી દોરી છે, લીટીની અંદર જ એ પથ્થર ફરે છે, તો આ આ ગતિને યાદ રાખજો, જે મેં આ ગતિ બતાવી છે ને, બસ એ પ્રમાણે જ આ પથ્થર ગતિ કરે છે। ચલો પથ્થરને બદલી નાખ, થોડો ધીમો કરી દઈએ, યસ, જો આ ધીમો ફરે છે, તો આ જો આ ગતિ પણ ચાક ગતિ છે। તમને ખબર છે આ જે લીટી છે, લાઈન છે, લાઈન શું દર્શાવે છે? એ લાઈનની અંદર આવતા બધા જ કણો સ્થિર છે, ને એ જે લાઈન છે ને, એને આપણે ભ્રમણાક્ષ કહીશું। હવે ઘણા બધા ઉદાહરણ લઈ શકો તમે, બરાબર? આ પેલા જે હાર્ટ તમે જો છો ને, હાર્ટનો પેલો ફુગ્ગો, જો હાર્ટ ફરે છે, તો આ હાર્ટ પણ એ ચાક ગતિ કરે છે। બીજું એક ઉદાહરણ આપો, યસ, જો પિલ્લર, પિલ્લર ફરે છે, ગોળ 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 ફરે છે, ફરે છે ને ગોળ, તો આ પણ ચાક ગતિ કરે છે। મગજમાં બેઠું ચાક ગતિ શું છે? યસ, હવે ચાક ગતિને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલા તો હું વાત કરી લઉં આની, દ્રઢ પદાર્થની। દ્રઢ પદાર્થ કેવો બનાવે છે? કોઈ પણ અનિયમિત આકાર લઈ શકીએ। હું એમ કહું કે આ આ પ્રમાણે એક અનિયમિત આકાર લઈ લો, આ પહેલા આપણા જૂના અભ્યાસક્રમમાં આવો જ એક દ્રઢ પદાર્થ તરીકે આપણે દર્શાવતા હતા, હું આ રીતે દર્શાવી દઉં, બરાબર? તો આને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ, યસ, લઈ શકીએ આપણે દ્રઢ પદાર્થ તરીકે। હવે આ દ્રઢ પદાર્થ જ્યારે ગતિ કરશે, અહીંયા જો ફરીથી આ જે પથ્થર ગતિ કરે છે ને, બસ એ જ પ્રમાણે આ ગોળ ગોળ, એ જ પ્રમાણે આપણો આ દ્રઢ પદાર્થ પણ ગતિ કરે છે એમ માની લો। તો આ દ્રઢ પદાર્થ જે અક્ષની સાપેક્ષ ગતિ કરે છે, એ ચલો એ અક્ષની વાત પછી કરીએ, હું એમ કહું અક્ષની વાત જ પછી કરીએ। આ દ્રઢ પદાર્થ ગતિ કરે છે પેલા પથ્થરના જેમ, હવે જરા મોટો વ્યૂ લેજો એટલે બંને વસ્તુ સાથે સાથે દેખાય। તો જેમ એ પથ્થર ગતિ કરે છે, એમ આપણો દ્રઢ પદાર્થ પણ ગતિ કરે છે। તો દ્રઢ પદાર્થનો આ એક કણ છે, આ એક કણ
આ પ્રકારે વર્તુળ માર્ગે ગતિ કરે છે, કરે છે ને ગતિ. બીજો કણ આ પ્રમાણે વર્તુળ માર્ગે ગતિ કરે, ત્રીજો કણ આ પ્રમાણે વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો આ વર્તુળ માર્ગ, ચલો આ મારી પાસે જે કણ છે પાર્ટિકલ વન, તો એનું સેન્ટર સી વન છે. પાર્ટિકલ ટુ, એનું સેન્ટર સી ટુ છે. પાર્ટિકલ થ્રી, એનું સેન્ટર સી થ્રી છે. તો આવા તો દરેકે દરેક કણ, મેં તો ઉદાહરણ તરીકે ત્રણ બતાવે, એના દરેકે દરેક કણ, ઇવન આ નાનો કણ હશે તો આટલા નાના ભાગમાં ગતિ કરશે, અહીંયાનો કણ પણ આ પ્રમાણે ગતિ કરતો હશે. તો દરેકે દરેક કણનું જે સેન્ટર છે એ સેન્ટર આ પ્રમાણે લઈ શકીએ આપણે, જસ્ટ લાઈક ધીસ આ પ્રમાણે લઈ શકીએ. આ જે પથ્થર ફરે છે ને એનું સેન્ટર આ પ્રમાણે આપણે લઈ શકીએ. અને આ જે સેન્ટર છે, ચલો આ પદાર્થ, આ કણ ગતિ કરે છે વર્તુળ માર્ગે. હવે આની જરૂર નથી, અહીંયા જરા ફોકસ કરશો. તો આ પદાર્થ અહીંયા ગત, આ પી ટુ કણ આ પ્રમાણે આમ ગોળ ગતિ કરે છે, આ પી થ્રી ગતિ કરે છે, પાર્ટિકલ થ્રી પાર્ટિકલ ટુ, તો એમનો સી વન સી ટુ સી થ્રી શું આ કેન્દ્ર ગતિ કરતા હશે? કેન્દ્ર પર રહેલા કણો ગતિ કરતા હશે? તો કે નહીં, એ કણો કેવા હશે? સ્થિર હશે. તો એવા કણોનો જે સમૂહ છે એ સમૂહને નામ આપણે શું આપીશું? ભ્રમણાક્ષ. અને આ ભ્રમણાક્ષને આપણે કેવી કહીશું? સ્થિર ભ્રમણાક્ષ. સ્થિર, તો સ્થિર ભ્રમણાક્ષ જે બધા જ કેન્દ્રોનો સમૂહ છે, તો આ પ્રમાણે જે ગતિ થાય છે એ ગતિને આપણે શું કહીશું? ચાક ગતિ, જેને ઇંગ્લિશમાં શું કહીશું? રોટેશનલ મોશન. ઇટ ઇઝ સેડ ટુ બી રોટેશનલ મોશન. ઓલ પાર્ટિકલ આર મૂવિંગ ઓન પર્ટિક્યુલર સર્ક્યુલર સર્ક્યુલર પથ, ઓકે, એન્ડ ધેર સેન્ટર લાઈંગ ઓન અ સિંગલ લાઈન. ધીસ કાઇન્ડ ઓફ મોશન ઇઝ સેડ ટુ બી રોટેશનલ મોશન. કોઈ પદાર્થ એવા પ્રકારની ગતિ કરે કે તેના બધા જ કણો શું કરે? વર્તુળ માર્ગે ગતિ કરે. અને એ વર્તુળના કેન્દ્રો ક્યાં હોય? એક રેખા પર, જેને આપણે શું કહીએ છીએ? ભ્રમણાક્ષ. તો આવા પ્રકારની ગતિને આપણે શું કહીશું? ચાક ગતિ કહીશું. ઓકે, તો જે ગતિમાં આપણે શું કહીશું? દ્રઢ પદાર્થ તરીકે લઈ લઈએ ને, દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ માર્ગે ગતિ કરે તથા તેના ગતિપથના કેન્દ્રો કોઈ એક સ્થિર ભ્રમણાક્ષ પર આવેલા હોય તો આવા પ્રકારની ગતિને શું કહીશું? ચાક ગતિ કહે છે. આવા પ્રકારની ગતિને આપણે શું કહીશું? ચાક ગતિ કહે છે. હવે ખ્યાલ આવ્યો? ઉપર પંખા ચલતા હે નહીં, શું લખીશું? શું સમજાવીશું? ઉપર પંખા ઘૂમતા હે. ઓકે, ઉપર પંખા ચલતા હે. ચલતા હે તો ત્યાં લટકેલો જતો રહે ક્યાંય, તમારે પકડા જવું પડે, હવા લેવી, તેના પાછળ પાછળ ભાગવું પડે. બટ નોટ ધેટ પોઈન્ટ. ઉપર પંખા ઘૂમતા હે. પંખો કેવા પ્રકારની ગતિ કરે છે? યસ, રોટેશનલ, ચાક ગતિ કરે છે. કેમ ચાક ગતિ કરે છે? કારણ કે પંખાનું સેન્ટર, તમે જોજો, કોઈ એક પંખો ફરતો હોય ને, એ પંખાના કોઈ એક બિંદુ કરી દો. આ દાખલા તરીકે પંખાને હું આમ જ દર્શાવું છું કે આ પંખાનો નીચેનો જે હોય છે, નેના પાંખી હોય છે ને આ પ્રકારે, જરાક આપણે સમજી લઈએ, આ પ્રકારે પાંખિયા હોય છે. ઓકે,
હવે પંખાનું આ સેન્ટર છે, તમે અહીંયા એક બિંદુ કરી દો અને પછી પંખાને ફેરવો, પંખાને ફેરવશો એટલે શું થશે, આ બિંદુ તમને કેવો દેખાશે, ફરશે એટલે સર્કલ દેખાશે, ગોળ સર્કલ દેખાશે. અલગ અલગ કલરના બિંદુ કરી લો તો તમને અલગ અલગ કલરના શું દેખાશે, સર્કલ દેખાશે. કારણ કે એ બધા જ પોઈન્ટ સર્ક્યુલર પથ પર શું કરશે, ગતિ કરશે. અને પંખો કેવી કેવા પ્રકારની ગતિ કરે છે, ચાક ગતિ. પંખાની ગતિને આપણે શું કહીશું, ચાક ગતિ. એટલે તમે તમને જુદા જુદા બતાવ્યા ચાક ગતિમાં ઉદાહરણો, બરાબર. આ ચાક ગતિ પછી એવું ના હોય, આ પદાર્થ આ ગતિ કરે છે, શ્યોર આ ચાક ગતિ છે, છે ને ચાક ગતિ, એ સ્થિર ભ્રમણાક્ષ પર ગતિ કરે છે. ને પછી પદાર્થ આમ ગતિ કરશે તો એ ચાક ગતિ કહેવાશે, હા એ પણ ચાક ગતિ કહેવાશે ને. અહીંયા જુઓ ને, અહીંયા જરા આપણે અહીંયા જુઓ, વન એન્ડ ટુ બંને બાર, ગોલ્ડ બારની વાત કરીએ. જો તો આ સોનાના જે આપણે બાર, ગોલ્ડ બાર છે, એમાં એક ગોલ્ડ બાર કેવો ફરે છે, ઊભો ફરે છે, અને બીજો ગોલ્ડ બાર કેવો ફરે છે, આડો ફરે છે. એક ફરે છે ઊભો અને આડો. ઊભો ફરે છે એમાં એની ભ્રમણાક્ષ કેવી છે, ઊભી ભ્રમણાક્ષ, અને આડો ફરે છે એમાં એની ભ્રમણાક્ષ કેવી છે, આડી. જો પેલો બાર કેવો ફરે છે, આ પ્રમાણે ફરે છે, ફરે છે ને, તો એની ભ્રમણાક્ષ કેવી છે, ઊભી. અને બીજો બાર કેવો રીતે ભમે છે, આ પ્રકારે ભમે છે, તો એની ભ્રમણાક્ષ કેવી હશે, આડી હશે. તો આ બધી ચાક ગતિના ઉદાહરણો છે. ને ચાક ગતિ એક મારે કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે ચાક ગતિનો, યાદ રાખશો એના ગુણધર્મો બધી વાતો તો આપણે કરી લઈશું. ચાક ગતિ વાસ્તવમાં શું છે, કોઈ પણ પદાર્થ વર્તુળા એવી ગતિ કરે, વર્તુળાકાર નહીં. બીજો કોઈ ઉદાહરણ આવડે છે તમને, પેલો ભમરડો ભમે એ ચાક ગતિનું ઉદાહરણ છે, બરાબર. પણ ભમરડો જ્યાં સ્થિર ભમતો હોય ત્યારે ચાક ગતિનું ઉદાહરણ છે. આપણે ચાક ગતિના લક્ષણોમાં એની પણ ચર્ચા કરીશું. પંખો ફરે છે એ ચાક ગતિનું ઉદાહરણ છે. પણ પેલો ટેબલ ફેન, એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. ટેબલ ફેનમાં પણ એક પ્રકારની અલગ પ્રકારની ગતિ થાય છે. તો આ બધી ગતિને આપણે ચાક ગતિના લક્ષણોમાં ઉદાહરણ વાત કરીશું. ચાક ગતિ યાદ રહેશે તો ચાક ગતિ વિશે આપણે થોડીક માહિતીને નોંધી લઈએ. જો ચાક ગતિ દરમિયાન આપણે થોડીક વાતો અહીંયા પણ સમજીશું, અહીંયા પ્રોજેક્શન થશે, હું જે વાત કહું એ મોટા ભાગે વાતો પ્રોજેક્શન પણ થશે. તો ચાક ગતિ દરમિયાન ભ્રમણાક્ષ પરના દરેક કણ સ્થિર છે, યાદ રાખજો. જે ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષ પરનો દરેક કણ સ્થિર છે. આપણી આ જે ભ્રમણાક્ષ છે, એટલે તો આપણે એનું નામ શું આપ્યું છે, સ્થિર ભ્રમણાક્ષ. શું નામ આપ્યું છે, સ્થિર ભ્રમણાક્ષ. તો સ્થિર ભ્રમણાક્ષ પરનો દરેક કણ શું છે, સ્થિર છે. માઇન્ડ વેલ, આખો પદાર્થ ગતિ કરે છે, એનો અર્થ કે ભ્રમણાક્ષ સિવાયના બધા જ કણો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગ પર બધા જ કણો ફરતા હોય, ફક્ત ભ્રમણાક્ષ સ્થિર, બાકીના બધા કણો શું કરતા હોય, વર્તુળાકાર ગતિ કરતા હોય. ચાક ગતિ દરમિયાન પદાર્થ પોતે સ્થાન બદલતો નથી, બદલે છે કે ભાગી થોડી જાય છે, એક જગ્યાએ એ જ જગ્યાએ રહે છે. એટલે તો હમણાં મેં કવિતા ફરી યાદ અપાવું છું, ઉપર પંખા ચલતા હે, નહીં ઉપર પંખા ઘૂમતા હે, હિન્દીમાં કહીએ તો ઘૂમતા હે. ચલતા હે તો જતો રહેવા ખાવા એની પાછળ દોડવું પડે તમારે, એટલે ઉપર પંખા ઘૂમતા હે. તો ચાક ગતિ દરમિયાન પદાર્થ પોતે સ્થાન બદલતો નથી, પદાર્થ એ જ જગ્યાએ રહે છે. ઉદાહરણ આપણે કેટલાક હમણાં જ આપણે જોયું ને, આ પથ્થર ફરે છે એ પણ ઉદાહરણ. ચલો હું અક્ષ મૂકી દઉં એટલે અક્ષ પર તમને બધી જ વસ્તુ સમજતા ફાવશે. ઓકે, એક અક્ષ બનાવી દઉં, આ અક્ષના ઉપર જ આ બધા જ પદાર્થોને આપણે દર્શાવીએ. જો અક્ષ પર ધ્યાનથી જોજો તમે, આપણે પેલું ઉદાહરણ હમણાં લીધું હતું, પથ્થર ફરે છે, બરાબર, ઝડપી ફરતો પથ્થર, ઝડપી ફરે છે આ પથ્થર. પછી ધીમે ફરતો પથ્થર, જો આ પથ્થર ધીમે ફરે છે તો આ પણ ચાક ગતિ છે, એ ક્યાંય જતો નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ. પછી બીજા ઉદાહરણમાં આપણે શું લીધું હતું, પિલ્લર, બોલો પિલ્લર, તો જો પિલ્લર ફરે છે તો આ પણ ચાક ગતિ છે. પછી પેલો હાર્ટ, પેલો જે ફુગ્ગો આવે છે ને એ ગોળ ફરે છે, હાર્ટ, રોટેટિંગ હાર્ટ, તો એ પણ ચાક ગતિ છે. બીજો પૃથ્વી, યસ, આપણી પૃથ્વી પણ ચાક ગતિ કરે છે. પૃથ્વીના કોઈ પણ સ્થળે રહેલો પદાર્થ ગોળ ફરે છે ને વર્તુળાકાર માર્ગે,
तो आ पृथ्वी पोते पण पोतानी धरी धरी एटले अक्ष अक्ष एटले ब्रह्माक्ष तो ब्रह्माक्ष पर गति करे छे ए पण चाक गति छे। मने आना पछी एक वात याद आवे छे खबर छे ध्रुवनो तारो जेने आपणे पोलर स्टार कहीए छे ए क्यारे पृथ्वी पति तमने ए गति करतो नहीं देखाय हमेशा स्थिर देखाय। हमेशा स्थिर केम देखाय कारण के ज्यारे आपणे गति करतो होय कोई पदार्थ हो अहींया तमने समझाओ आ गतिगत कोई पण पदार्थ होय ते पदार्थनी जे ब्रह्माक्ष छे ब्रह्माक्ष भी हशे स्थिर हशे तो आ पदार्थ गति करे छे ने आ एनी ब्रह्माक्ष छे तो एनी ब्रह्माक्षनी दिशामां जे तारो छे ए तारो ब्रह्माक्षनी दिशामां छे એટલે અહીંયાથી આ તો આ હંમેશા બ્રહ્માક્ષ કેવી લાગશે સ્થિર લાગે છે એટલે તો એમને એને આપણે ધ્રુવનો તારો કહે છે આપણે ધ્રુવમાંથી પસાર થતી રેખા તો ધ્રુવમાંથી પસાર થતી રેખા પોલર સ્ટાર જેને કહીએ છીએ ધ્રુવનો તારો તો ધ્રુવનો તારો પૃથ્વી પરથી સ્થિર કેમ દેખાય છે કારણ કે એની બ્રહ્માક્ષમાંથી પસાર થતી રેખામાં છે ને બ્રહ્માક્ષ કેવી છે સ્થિર છે એટલે ધ્રુવનો તારો પણ આપણને કેવો દેખાય છે સ્થિર દેખાય છે। તો આ પ્રમાણે જુદી જુદી આપણને તમને બુકમાં ઉદાહરણ આપ્યું હશે ખબર છે ને કુંભારનો ચાકડો એ કેવી ગતિ કરે છે રોટેટિંગ મોશન કરે છે રોટેશનલ મોશન ચાક ગતિ કરે છે। તો ચાક ગતિ વિશે તમારો ખ્યાલ ક્લિયર હોવો જોઈએ કે ચાક ગતિ છે શું ચાક ગતિ કરતા પદાર્થો તમારી આસપાસ તમે જુઓ પંખાનું પાંખડું ગતિ કરતું હોય તો એ ચાક ગતિ કરે છે સર્કસમાં તમે ક્યાંય જાઓ આમાં મેળામાં જાઓ તો મેળામાં તમે ચકડોળને ફરતી જુઓ છો તો ચકડોળને ફરતી જુઓ છો એ પણ શું છે ચાક ગતિ કરે છે। તો આ પ્રમાણે અસંખ્ય પદાર્થોને તમે ચાક ગતિ કરતા જોશો તો ચાક ગતિનો ખ્યાલ નિશ્ચિત હોવો જોઈએ। તો આપણું ટાઇટલ હવે યાદ રાખશો કણોના તંત્રો અને ચાક ગતિ। આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ ચાક ગતિના લક્ષણો। તો નેક્સ્ટ આપણે જોઈશું ચાક ગતિના લક્ષણો।